પંજાબી સબ્જી છે એટલે સૌથી પહેલા તો ગ્રેવી બનશે. યસ, તો ગ્રેવી બનાવવાથી શરૂઆત કરીએ. એક મોટી ચમચી ઘી લઈએ છે અને એટલું જ તેલ. તેલ ઘી ગરમ થાય એટલે તેમાં એક ચમચી કસૂરી મેથી ઉમેરી છે. તેની સામે જ આદુ, મરચા અને લસણની પેસ્ટ છે. બે નંગ લીલા મરચા છે, એક ઇંચનો આદુનો ટુકડો છે અને 8-9 કળી લસણ છે એ લઈએ છે. તો પનીર મસાલાની જે ગ્રેવી છે એ કયા ટાઈપની બનશે? થોડીક સ્મૂધ અને થોડુંક ચંકી ફોર્મ આવે એ ટાઈપની ગ્રેવી આમાં બને છે. ઓકે, જો આદુ મરચા લસણ સાતરી લીધા એ પછી એક નંગ ઝીણી સમારેલી ડુંગળી લઈએ છે, એને સાતડીએ છે. હવે ડુંગળીને સાધારણ બ્રાઉન જેવી થાય ત્યાં સુધી સાતડવાની છે. ડુંગળી સંતળાઈ ગઈ છે એ ઉમેરીએ છે. અને બે નંગ ટામેટા લીધા છે, ટામેટાને ઝીણા સમારી લીધા અથવા તમે છીણી પણ શકો, પણ મિક્સરમાં ગ્રાઇન્ડ નહીં કરવાના. ઓકે, હા, એ લઈએ છે. ટામેટા ઉમેરીએ છે એ પછી જ આપણે તરત મસાલા કરી લેવાના છે. સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. 5 ચમચી હળદર લઈએ છે, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું, 1 અગત્યનું ઇન્ગ્રેડિયન્ટ એટલે કે તેમાં ઉમેરવાનો મસાલો. યસ, જે આપણે ઉપયોગમાં લઈએ છે બાદશાહનો પનીર બટર મસાલા. ઓકે, તે લઈએ છે. એક ચમચી ઉમેરીશું મિક્સ કરી લઈએ. અને પનીર બટર મસાલાના જે લવર્સ છે ને એમના માટે આ એકદમ બેસ્ટ છે. યસ, ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને પ્રોપર સંતળાઈ ગઈ છે. અત્યારે આવી ડ્રાય રાખીએ છે, મેં પાણી બિલકુલ યુઝ નથી કર્યું. જ્યારે સબ્જી બનાવશું ત્યારે પાણી ઉમેરીએ છે. હવે આપણે પનીર મસાલા બનાવીએ છે. પનીર મસાલાને એક ટ્વિસ્ટ સાથે બનાવી રહ્યા છે, તો પનીરની અંદર સ્ટફ કરવાનું આપણે એક પૂરણ તૈયાર કરીએ છે. બાફેલા બટાકાનો માવો છે એ લઈએ. લગભગ 1/2 કપ જેટલો લીધો છે. તેની અંદર 2 ચમચી જેટલી કસૂરી મેથી લઈએ છે. કસૂરી મેથી થોડી આગળ પડતી લેવાની છે. મેથીની ભાજી, ફ્રેશ મેથીની ભાજી લેવી હોય તો પણ લેવાય. ઓકે, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી આદુ મરચા લસણની પેસ્ટ. હવે તેમાં બાઇન્ડિંગ પૂરતું થોડું છીણેલું પનીર ઉમેરીએ. અને આ પનીર પણ મેં કયું લીધું છે, આ રીતે પનીરના ક્યુબ્સ જે બનાવ્યા ને એમાંથી જે નીકળ્યું ને એ જ પનીર આપણે છીણવામાં લીધું છે. અચ્છા, હવે તેમાં ફરીથી આપણે બાદશાહનો પનીર બટર મસાલા છે તે ઉમેરીએ છીએ. પાંચ ચમચી મિક્સ કરી લઈશું.
પૂરણ તૈયાર છે, હવે પનીર માં ભરી દઈશું. પનીર ને આ રીતે કટ કરેલું છે, વચ્ચે થી આપણે સ્ટફ કરવા માટે આવી કેવિટી બનાવી છે. એટલે પ્રોપર બધું એ સ્ક્વેરમાં હોલ્ડ થઈ શકે એટલા માટે પનીર એડ કરવું પણ અગત્યનું થઈ જાય. હા, બસ એ રીઝનથી કે એનું જે સ્ટફિંગ, એનું જે પૂરણ છે એ બહાર ન નીકળી જાય. થોડું સંભાળીને કરવાનું, પનીર સોફ્ટ હોય ઘણું, એટલે ધ્યાનપૂર્વક આપણે આ રીતે સ્ટફ કરશું. આજ રીતે બધા પનીર ભરી લઈએ. સરસ મજાની સુગંધ સુગંધદાર રસોડે મને આવી રહી છે, પણ હવે આ વાનગીમાં આગળ શું કરવાનું છે એ પણ જોઈ લઈએ. ચલો તો હવે આગળ શું કરીએ છીએ? હવે પનીરને જે ભર્યા છે એને શેકી લઈએ છે. બટર લઈશું, થોડો કલર ચેન્જ થવા દેવાનો, સાધારણ સાધારણ, વધારે નહીં અને વધારે રાખવાનું પણ નહીં, વધારે સોફ્ટ થાય એવું પણ નથી કરતા. એની અંદર આપણે જે પૂરણ ભર્યું છે એ બધું ચડેલું જ છે, એટલે એને પણ આપણે વધારે ચડાવતા નથી. પનીર શેકાઈ ગયું છે, કાઢી લઈશું. જો આ એકદમ સરસ સોફ્ટ રહેશે અને ચબડ નહીં થાય. પનીર રેડી છે, હવે શાક બનાવી લઈશું. બટર લઈશું, હવે તેમાં આખા ખાડા મસાલા લઈએ છે. લાલ સૂકું મરચું લીધું છે, બે નંગ છે, તમાલપત્ર, તજલવિંગ એક એક નંગ છે, એની સાથે જ 1/2 કપ જેટલા કેપ્સિકમ છે એ ઉમેરીએ છે. કેપ્સિકમ સંતળાઈ ગયા, હવે તેમાં બનાવેલી ગ્રેવી લઈ લઈએ. હા, હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરશું. ચીઝ છે, લગભગ 1 ક્યુબ જેટલું. એક ચમચી મલાઈ લઈએ છે, ક્રીમ પણ લઈ શકો. પનીર મસાલા રેડી છે, કોથમીર ઉમેરી દઈશું લગભગ 1-2 ચમચી. ગેસ ઓફ કરીએ, હવે પનીર મસાલા સર્વ કરી લઈશું. યસ, ઉપર તૈયાર કરેલો પનીરના પીસીસ છે એ લઈએ છે. તો રેડી છે વેરી ટેસ્ટી એન્ડ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર મસાલા. યસ, એકદમ યમિલિશિયસ. યસ, હવે આજે જોરદાર સુગંધ મને આ રસોડે આવી રહી છે ને, આ હા હા, હું વર્ણી નથી શકતી. તો આ સરસ મજાની ટેસ્ટી અને ટેમ્પટિંગ વેરાયટી આ રસોડે જે બની ગઈ છે, પનીર બટર મસાલા, તમે તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. લખી લો રીત.